नमस्कार। तो मित्रों, कॉटन एसोसिएशन ऑफ इंडिया द्वारा पोतानो छठो अंदाज रजू करवामां आव्यो छे अने छठा अंदाजमां आ वर्षे देशमां केटलू उत्पादन थवानी धारणा व्यक्त करी छे, देशभरमांथी केटला कपासनी निकास थशे अने केटली आवको थवानुं अनुमान व्यक्त करवामां आव्यु छे। तो संपूर्ण माहिती जाणीए ते पहेला चेनलने सब्सक्राइब करी लेजो अने विडियोने लाइक करीने शेर करवानुं भूलशो नहीं। तो मित्रों, खास करीने कॉटन एसोसिएशन ऑफ इंडिया द्वारा जे छठो अंदाज रजू करवामां आव्यो छे ते जोईए। ते पहेला हाल कपास बजारनी स्थिति जोईए तो कपासमां हाल 1600 થી 1700 આજુબાજુ સપાટીએ ભાવ જોવા મળી રહ્યા છે। ખાસ કોઈ મોટી વધઘટ જોવા નથી મળી રહી, કદાચ 30 રૂપિયા ઉપર જતા હોય છે તો ક્યારેક 30 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલે કંઈ ખાસ મોટી મૂવમેન્ટ હજી જોવા મળી રહી નથી અને હાલ ઘાસડીનો ભાવ 62,500 આજુબાજુ જોવા મળી રહ્યો હતો, જે પહેલાં થોડા દિવસ અગાઉ 63,000 સુધી પહોંચી ગયો હતો। તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અંદાજ મુજબ આ વર્ષે દેશમાં સિઝન પૂર્ણ થઈ 303 લાખ ઘાસડીનું ઉત્પાદન થવાની ધારણા વ્યક્ત કરી છે અને જે ગયા મહિને તેમણે અંદાજ જાહેર કર્યો હતો તેમાં તેમણે 313 લાખ ઘાસડીનું ઉત્પાદન થવાની ધારણા વ્યક્ત કરી હતી। મતલબ કે ગયા અંદાજ કરતાં આ અંદાજમાં 10 લાખ ઘાસડીનો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો આ એક મોટા સમાચાર છે કે છેલ્લા 14 વર્ષમાં સૌથી ઓછું ઉત્પાદન આ વર્ષે કપાસનું થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો 303 લાખ ઘાસડીનું ઉત્પાદનની ધારણા વ્યક્ત કરી છે અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના કહેવા મુજબ સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 190 લાખ ઘાસડીની આવક થઈ ગઈ છે અને દેશમાં 312 લાખ ઘાસડીનો વપરાશ થવાનો પણ અંદાજ રજૂ કરવામાં આવ્યો છે। જ્યારે નિકાસની વાત કરીએ તો 25 લાખ ઘાસડીની નિકાસ થશે, જે ગત અંદાજમાં 31 લાખ ઘાસડીની નિકાસ થવાનો અંદાજ રજૂ કર્યો હતો। એટલે નિકાસમાં પણ ગત અંદાજ કરતાં મોટો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો આયાતની વાત કરીએ તો 15 લાખ ઘાસડીની આયાતની જરૂરિયાત પડશે, હજી પણ આ આંકડો વધી શકે છે કારણ કે દેશમાં ઉત્પાદન ઘટે તો આયાતનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે અને સિઝન પૂર્ણ થયે ભારત પાસે કેરીઓ સ્ટોક માત્ર 14 લાખ ઘાસડીનો જ બસશે, જે ગત વર્ષે 31 લાખ ઘાસડીનો હતો। એટલે સ્ટોક પણ ઘટી જશે કેરીઓ સ્ટોક અને આગામી દિવસોમાં હવે આવકો ઘટવાનું અનુમાન દેખાઈ રહ્યું છે, પરંતુ જે ઉત્પાદન છે તે ખૂબ જ નબળું સાબિત થવાની શક્યતાઓને પગલે આગામી દિવસોમાં જો આવકોમાં મોટો કાપ મુકાશે તો ભાવમાં વધવાની શક્યતાઓ રહેલી છે। પરંતુ અત્યારે જે નિકાસ છે તે જોઈએ તેવી નથી થઈ રહી, એના પરિણામે આ વખતે બજાર દબાઈ રહી છે। એટલે આ વખતે જે અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તેમાં ઉત્પાદનમાં મોટો કાપ મુકાવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે।